ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરૂસ કિચનમાં. આજે આપણે બનાવશું રવા મેંદાના બિસ્કિટ. રવા મેંદાના બિસ્કિટ બનાવવા માટે આપણે આ અડધો કપ રવો લીધો છે અને અડધો કપ આપણે મેંદો લીધો છે, બે એક હરખું એમ, અને પોણો કપ આપણે ખાંડ લીધી છે દળેલી, અને આ આપણે અડધો કપ ઘી લીધું છે. આપણે પિસ્તાના બે ભાગ કરીને આ રીતે ગાર્નિશ માટે લીધા છે. થોડુંક આપણે વેનીલા એસેન્સ નાખશું, આ ઓપ્શનલ છે, તમે ન નાખો તો હાલે, એમને પ્લેન બનાવો તો એમ. તો પહેલાં આપણે ઘી ને ખાંડ બેને આપણે મિક્સ કરવાનું છે. તો આમાં આપણે ઘી લઈ લઉં બધું. તો થોડુંક આપણે આમાં પ્લેટમાં લગાવી લે, જેમાં આપણે બિસ્કિટ મૂકવાના છે એને ગ્રીસ કરી લે હું થોડુંક. એની ઉપર આપણે પેપર એક રાખી દે, બટર પેપર. અને ઉપર એ થોડુંક લગાવી લે હું આ રીતે. હવે આપણે આ ખાંડ બધી આમાં નાખી દે હું. અને આપણે મિક્સ કરી લે હું. એકદમ ફેંટી લેવાનું છે આપણે આને. અને એકદમ આપણે સફેદ જેવું થઈ જાય ત્યાં સુધી આને આ રીતે ફેંટવાનું છે એમ. ને તમને ચમચીથી નહીં તો હાથેથી પણ આપણે કરી શકીએ એમ. એકદમ સરસ ફ્લફી થઈ જવું જોઈએ. આને પાંચેક મિનિટ જેવું તો થાય છે એમ. તો કરી લે હું આપણે. આને આપણે એકદમ સરસ ફેંટી લીધું છે આ રીતે. હાથથી એકદમ અસલ થાય એમ, કે હાથ જેવું કંઈ નહીં એમ, કે ચમચીથી એટલું સરખું મજા નહીં આવે. આપણે વિસ્ક લઈ તો એટલું બધું નહીં થાય, હાથથી એકદમ સરસ થાય. આ રીતે થોડી મહેનત પડે પણ આવી લે રાખે એમ. વસ્તુ બનાવી હોય તો મહેનત તો પડવાની જ છે એમ. તો આ રીતનું એકદમ સરસ ફ્લફી થઈ જવું જોઈએ. કલર એકદમ ચેન્જ થઈ ગયો. તો હવે આપણે આમાં મેંદો નાખી દે હું. અને આપણે ચારી લીધો છે અને રવો. આમાં આપણે થોડુંક આ એસેન્સ નાખશું વેનીલા, એનાથી સુગંધ સરસ આવે છે. હવે આને આપણે મિક્સ કરી લઉં આમાં બધું. આ રીતનું આપણે લોટ જેવું તૈયાર કરવાનું. થોડીક વાર આને આપણે રાખી દઈએ હું 10-15 મિનિટ માટે, 10-15 મિનિટ માટે ઢાંકીને. તો આ આપણે સેટ થાય ત્યાં સુધીમાં આપણે પ્રીહીટ માટે આને મૂકી દે હું. તો આ આપણે મીઠું છે અને આમાં રાખી દે હું. આ મીઠું મેં ઘણી વાર વાપરેલું, પાછું આમાં ભરીને રાખી દઈ એટલે હાલે. આ
અને આપણે ગેસ ચાલુ કરી દેવું. અને ઢાંકી દેવું. તો આને આપણે 10-15 મિનિટ થવા દેવું ગરમ. આપણે 10-12 મિનિટ જેવું થયું છે તો હવે જોઈ લઈએ, કેમ કે રવો અને આપણે મેંદો હોય એટલે એને થોડીક વાર પલાળવો પડે એમ. તો હવે આપણે આમાંથી બનાવશું જે સાઈડના વાળવા હોય એ સાઈડના. આ રીતે આપણે ગોળ કરી લેવાનું પહેલાં. પછી સેજ આમ દબાવી દેવાનું, આમાં મૂકી દે. ઉપર આપણે પિસ્તા રાખીશું આ રીતે. આમાં જેટલા હમાય એટલા આપણે મૂકી દેવું બનાવીને. તો આ આપણે બનાવી લીધી છે, આને આપણે હવે મૂકી દેવું. આ આપણે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે એક વ્હાઈટ કો ઊંધો વાળી દેવું આ રીતે. અને પ્લેટ આપણે આમાં રાખી દેવું. આને આપણે ઢાંકી દેવું. ગેસ આપણે થોડુંક વધારશું ને 10-10 મિનિટ માટે આને બેક કરશું આપણે. વચ્ચે એવું હોય તો જોઈ લેવાનું થઈ ગયું કે નહીં એમ. આને આપણે 10-15 મિનિટ જેવું થયું છે ધીમા ગેસે, તો જોઈ લઈએ. તો ફૂલીને સરસ મોટી થઈ ગઈ ને એકદમ સરસ આ ઉપરથી પાકી ગઈ એવી થઈ ગઈ આ રીતની. આને આપણે હવે બહાર કાઢી લેવું. બહાર કાઢીને આપણે તરત નહીં કાઢવાની, થોડીક આપણે એને ઠંડી થવા દેવાની. આ થઈ જાય એટલે નીચે થોડોક આપણે બ્રાઉન જેવો કલર દેખાશે આ જ સાઈડમાં, એ રીતનું થવું જોઈએ. ઉપર તો સફેદ જ રહે, એ નીચે થોડીક બ્રાઉન થઈ જશે. તો થોડી આને ઠંડી થવા દેવું, પછી આપણે કાઢશું. આમાં આપણે બીજી પ્લેટે રાખી દેવું એ રીતે. આપણે ઠંડી થઈ ગઈ છે ને બીજી પ્લેટ આપણે આમાં મૂકી દીધી છે, એટલે થોડીક આ રીતે જગ્યા આપણે રાખી હતી તો એમ કે ફૂલીને આ સરસ મોટી થઈ ગઈ. આની જેમ જ આપણે જગ્યા રાખી હતી તો આ રીતે આપણે થોડીક જગ્યા રાખવાની એમ, નહીં તો જો આ બે ભેગી થઈ ગઈશ. તો આ રીતે આપણે રાખી હતી તો એમ કે ફૂલીને એકદમ. આપણે આમાં કંઈ બેકિંગ પાવડર, બેકિંગ સોડા કે કંઈ નાખ્યું નથી. અને આમાંથી આપણે ઘણી બધી બની જાય. 11 તો આ બની છે અને આ આપણે આટલી 3, 6, 9, 10 આ છે. હજી આમાંથી આપણે એટલી 10 બનશે એમ. તો આપણે 1/2 કપ મેંદો અને 1/2 કપ રવો એમાંથી ઘણી બધી બની ગઈ એમ. તો થોડીક આને ઠંડી થવા દેવાની, તરત ગરમ ગરમ નહીં કરવાની. આ એકદમ આરામથી નીકળી જશે આ રીતે મસ્ત, એકદમ સરસ થઈ ગઈ છે. તો પ્લેટમાં આપણે કાઢી લેવું. અને ઘરનું બનાવેલું એમ, બહારનું હોય તો આપણે એમાં દેશી ઘી નહીં હોય એમ. આપણે ઘરે તો દેશી ઘીમાં બનાવી શકીએ એમ. એકદમ સરસ. મસ્ત થઈ ગઈશ. તો આપણે પ્લેટમાં આને સર્વ કરી લીધી છે. અને આ એક આપણે ભાંગીને જોઈ લઈએ. આમ ઉપરથી ક્રેક તો થઈ જ ગઈ છી. એકદમ સરસ ખાવામાં, એકદમ ટેસ્ટી. ભાઈને ખવડાવી જાઉં. પરફેક્ટ. તો આપણે આ રીતે ઘરે બનાવીને છોકરાઓને હેલ્ધી ખવડાવી શકીએ એમ. અને આને તમે સ્ટોર કરી નહીં રાખી શકો એમ, 10-15 દિવસ તો કંઈ નહીં થાય એમ. તો તૈયાર છે આપણા રવા મેંદાના બિસ્કિટ કે કૂકીઝ જે કહીએ એમ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રવા મેંદાના બિસ્કિટ કે કૂકીઝ.